નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું બોર્ડ નમૂનાનું પ્રશ્નપત્ર ધોરણ ધોરણદાસ અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનો પેપર સોલ્યુશન મેળવીશું એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષાનો આદર્શ નમૂનાનો પેપર સંપૂર્ણ એસી ગુણનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો તમને જે છે તે રામ બાણ તરીકે આ પેપર ખૂબ ઉપયોગી નીવડશે વિભાગે દરેકનો એક ગુણ રહેશે અને માગ્યા પ્રમાણે જવાબ લખવાના રહેશે હળદર બેજ પદાર્થ સાથે કેવો રંગ આપે છે તો મિત્રો લાલાસ પડતો કથાઈ રંગ આપે છે શબ્દકોશની અંદર જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે પૈકી શું પસંદ કરશો તો બહિર્ગોળ લેન્સ એટલે કે બી ઓપ્શન સાચું છે પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે તો મિત્રો બાયોફોકલ

ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો પારો આલકેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ છે તો મિથેન છે ત્યાર પછી વાત કરીશું ઉરોદર પટાલ ખાલી જગ્યા તંત્ર મિત્રો અંગ છે તો શ્વસન પિતૃઓના લક્ષણો એટલે કે જનીન ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતિત અંદર ઉતરી આવે છે તો જનીન એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ વચ્ચેની કેન્દ્ર લંબાઈ માઇનસ પચાસ સેન્ટીમીટર છે તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે તો બંને અંતર્ગોળ લેન્સ હશે ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર બાર શોર્ટ સર્કિટ વખતે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તો ખાટા દહીંની અંદર એસિડિક એસિડ હોય છે તો મિત્રો ખોટું શીશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી તો મિત્રો સાચું લેશ્મી લેશ્માનિયાની અંદર પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે તો આ ખરું છે એમ કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી તો ખોટું છે નીચે આપેલા પ્રશ્નોના મિત્રો માગ્યા મુજબ જવાબ લખો રુધિરની અંદર શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવની અંદર થાય છે તો ઇશિલીન મેન્ડલના વટાણાના પ્રયોગની અંદર બીજી પેઢી દરમિયાન મળતી સંતિતના બંધારણ ટીટી ટીટી અને ટીટી આમાંથી પ્રભાવી બંધારણ કયું છે તો મિત્રો બંને જે કેપિટલ અક્ષરો ટીટી છે તેને પ્રભાવી બંધારણ કહેવાશે અને સ્મોલ એટલે કે નાના ટીટી છે તેને પ્રચ્છન બંધારણ કહેવાશે નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખવાની છે તો નેત્રપટલ પ્રકાશ સંવેદી સાચી છે કીકી કનિનિકા વડે રચાતી છિંદ્ર જેવી રચના એ પણ સાચું છે જ્યારે બી છે એ મિત્રો ખોટી જોડ છે કનિનિકા સ્પટ સ્ફટિક માય લેન્સ ઓહમનો એટલે સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો રહેશે બી ઓહમના નિયમનો ગાણિતિક સૂત્ર શું છે તો બી બરાબર આઈ આર જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકવીસ ઓક્સિજનની જો વાત કરીએ તો સાચો જોવાનો જવાબ આવે છે પ્રકારની વૃત્તિની અંદર મદદરૂપ થાય છે વિભાગ બી ની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ લખો દરેક પ્રશ્નના બે ગુણ રહેશે અઢાર જે છે તે ગુણનો વિભાગ બી રહેશે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પદાર્થોને કોરો કરે છે આવા પદાર્થો સ્વચ્છ માટે નુકસાનકારક છે આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટી ઓક્સાઇડેન્ટ તરીકે મિત્રો નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે આ ધાતુના કોઈપણ ચાર ભૌતિક ગુણધર્મો તે તણાવપણાની કે ટીપાઉપણાની ગુણધર્મ ધરાવતા નથી તે ઘન સ્વરૂપના બરડ હોય છે તેમની સપાટી ચળકાટવાળી હોતી નથી છે 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 મિત્રો આયોડિન ચળકાટ ધરાવે અને સામાન્ય હોય માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ પ્રકારે તમારે દોરવાની રહેશે તેની સમજૂતી પણ અહીં મિત્રો આપણે આપી છે આકૃતિમાં આપેલા મિત્રો અહીં ભાગ એ બી સી અને ડી એની અંદર નામ શુધીને લખવાના છે તો એ છે એ આરોહી ધનિકાંડ છે બી છે તે જમણું શેપક છે સી આંતર શેપક પટલ છે અને ડી ડાબુ કર્ણ છે પાનફૂટીની મિત્રો વાનસ્પતિક પ્રજનન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો પાનફૂટીના પર્ણની અંદર ખાંચ આવેલી હોય છે અને તે ખાંચની અંદર ખોરાકનો સંગ્રહ થતા તે બદામી બને છે અનુકૂળ પરિસ્થિતિની અંદર તેમાંથી કલિકાઓ વિકાસ પામે છે અને જે જમીન ઉપર પડીને નવા છોડનું નિર્માણ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક કાર્યક્રમની વાત આપેલી છે સંપૂર્ણ સમજવાનો છે અને ત્યાર પછી જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગ બેક્ટેરિયા જન્ય કે વાયરસ જન્ય રોગોની અંદર તમારે વર્ગીકૃત કરવાના છે તો મિત્રો જીવાણુ જન્ય રોગોની અંદર વાત કરીએ તો સિફિલિસ અને ગોનોરિયા આવશે વાયરસ જન્યની વાત કરીએ તો એમાં આવશે મશા વસ્તી નિયંત્રણ માટે યાંત્રિક પદ્ધતિઓ માટેના કોઈ પણ બે સાધનોની વાત કરીએ તો નિરોધ અથવા તો યોનિને ઢાંકતો પડદો અને કોપરટી આવશે ભય દર્શક સિંગલોની અંદર મિત્રો પ્રકાશનો રંગ લાલ કેમ રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ લખવાનું છે ત્યાર પછી વાત કરીશું કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી જીરો પોઈન્ટ ફાઈવ એ એમ્પિયર વિદ્યુત પ્રવાહ દસ મિનિટ સુધી ચાલુ રહે તો પરિપથની અંદર વાહન પામતો વિદ્યુત પાર્ક કેટલો થશે તો ત્રણસો કુલમ થશે તફાવત લખવાનો છે મિત્રો અવરોધનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ તો આ પ્રકારે તમે લખી શકો છો ત્યાર પછી ફ્યુઝ વિશે ટૂંકમાં સમાજ આપો તો વિદ્યાર્થી મિત્રો ફ્યુઝ વિશે તમે આ પ્રકારે માહિતી જે છે તે લખી શકો છો ત્યાર પછી વાત કરીશું ફ્લેમિગોનો ડાબા હાથનો નિયમ લખો આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતા કોઈપણ બે વિદ્યુત ઉપકરણના નામ જણાવો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ લખવાનો રહેશે તફાવત લખવાનો છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો તો વિદ્યાર્થી મિત્રો બંનેની અંદર તમે પાંચ પાંચ જે છે તે મુદ્દા લખી શકો છો નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકો તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં તેના ઘટકો સાથેની સમજૂતી આપી દીધી છે વિભાગ સીની વાત કરીશું તો સાહીઠથી એસી શબ્દોની મર્યાદાની અંદર તમારે ટૂંકમાં જવાબ લખવાના છે અને કોઈ પણ તમને ગમતા છ પ્રશ્નોના જવાબ આપી શકશો વિઘટન પ્રક્રિયા એટલે શું કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ વ્યાખ્યા લખીશું ત્યાર પછી તેનું ઉદાહરણ લખીશું ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારે જવાબ લખી શકાય આયનીય સંયોજનનો ગુણધર્મ જણાવો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં એક અવલોકન છે અને અવલોકનની અંદર એ અને બી બંનેના તમારે જવાબ લખવાના રહેશે. પુષ્પના આયમ છેદની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તમારે આ અહીંયા પ્રકારનો જે છે તે ફૂલ દોરવાનો રહેશે અને ત્યાર પછી તેના ભાગો જે છે તે ભાગો દર્શાવવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો અને વ્યાખ્યા આપો જરાયું તો આ પ્રકારે તમારે પ્રજનન અંગની મિત્રો આકૃતિ દોરવાની રહેશે ત્રણ માધ્યમના વક્રી ભાવનાંક નીચેના કોષ્ટકની અંદર દર્શાવેલા છે અને એ બી અને સી ત્રણે ત્રણનો તમારે જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ પણ આપી દીધો છે અને તેના કારણ શું છે તે કારણ પણ જણાવી દીધું છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણ આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો પણ તમે લખી શકો છો તો આ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે પ્રશ્ન નંબર છેતાલીસ સુવાહકનો અવરોધ જેની ઉપર આધાર રાખે છે તે પરિબળોનો અભ્યાસ કરતાં પ્રયોગના અંતે નીચે મુજબના અવલોકન જોવા મળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકાર એ બી અને સી જે છે તેનો જવાબ આપવાનો રહેશે હવે વાત કરીશું વિભાગ ડી મિત્રો તમને વીસ ગુણ અપાવી શકે છે અને તમારે કોઈ પણ પાંચ પ્રશ્નો ચાર ગુણના લખવાના રહેશે પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રની અંદર પીએચનું મહત્વ સમજાવો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સાત સુધીની હોય તેને તટસ્થ કેવા છે સાત થી ઓછી હોય તો એસિડિક અને સાત થી વધારે હોય તો મિત્રો એ પણ આપણે લખી દીધી છે તેના ઉપયોગો પણ લખ્યા છે સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે સમજાવવાની રહેશે અને આકૃતિ જે છે તે પણ તમે દોરી શકો છો ત્યાર પછી દર્શાવેલી આકૃતિની અંદર એ બી સી અને ડી જે છે તેના નામ નિર્દેશ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો એ છે યકૃત બી જઠર સી નાનું આંતરડું અને ડી માળદ્વાર છે હવે આપણે જઠરમાં થતું પાચનની વાત કરીશું અને તે કેવી રીતે સંપૂર્ણ પાચન થાય છે તે માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી અને તેનો નિવારણ મિત્રો સંપૂર્ણ આકૃતિ દોરી અને તમારે સમજાવવાનું રહેશે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરીને સમજાવો તો પ્રથમ મિત્રો પરિપથ દોરવાનો રહેશે અને ત્યારબાદ તમારે આ પ્રકારે જે સમજૂતી છે તે સમજૂતી આપવાની રહેશે એમ ઓજન સ્તર વિઘટન કેવી રીતે પામે છે અને કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટેના તમારા વિચારો પ્રશ્ન નંબર ચાર ચોપન મિત્રો પોષણનો પ્રકાર જણાવી અમીબાનું પોષણ કયું છે તે તમારે સમજાવવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં